આ રીતના સૂત્ર તમારે યુઝ કરવાના રહેશે એટલે કે દળમાંથી છેલ્લે તમને સંખ્યા ગોતવાનું કીધું હોય એ બધું સમજ્યા પણ જ્યારે તમને રકમની અંદર ન્યુમેરિકલમાં દળ આપેલું હોય ત્યારે તમારે આ પ્રમાણે ફોલો કરવાનું રહેશે તો સૌથી પહેલા તો પહેલું સ્ટેપ અણુ હોય તો આણવીય દળ શોધવાનું રહેશે

ઉપરથી આણવીય દળ તેમજ પરમાણવીય દળ તો શોધી જ નાખ્યું છે તો બીજું સ્ટેપ શું બનશે મોલ બરાબર દળના દળના છેદમાં અણુ હોય તો આણવીય દળ અથવા પરમાણુ હું અથવા એટલે લખું છું બે હારેનો ઠપકાતા જુદો જવાબ લાવશો ય દળ અથવા પરમાણવીય દળ સમજો છો નેક્સ્ટ આ મોલ મળી ગયા એ પછી તમને એવું કીધું તેની સંખ્યા શોધો અણુની સંખ્યા શોધવાની કીધી હોય તો તમને મોલ તો મળી ગયા છે મોલ અહીંયા શોધા ન્યુમેરિકલ ગણશું ત્યારે વધારે ખ્યાલ પડશે અત્યારે સમજી લ્યો સમગ્ર સૂત્રને મોલ આપણે શોધી નાખ્યા છે છ પોઈન્ટ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત બોલો મારી સાથે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા ની ત્રેવીસ ઘાત સમજો છો વાતને ચલો આગળ વધીએ તો આ એવી કન્ડિશન એવી કન્ડિશન એવી કન્ડિશન કે જ્યારે દળ આપેલું હોય હવે દાખલો ઊંધેથી પૂછે સંખ્યા આપેલી હોય દળ આપ્યું હોય અને સંખ્યા પૂછી હોય તો આ મેથડ ફોલો કરવાની આનું ઊંધું સંખ્યા આપેલી હોય અને દળ શોધવાનું કીધું હોય

કે ભાઈ મોલ શોધવાના કીધા હોય સંખ્યા આપેલી છે મોલ ગોતવાના કીધા છે તો સૂત્રનો કરતા બનાવો એટલે એને નીચે આવી જાય બરાબર તો મોલ બરાબર સંખ્યાના છેદમાં એને થઈ જશે મોલ બરાબર સંખ્યાના છેદમાં એને સેકન્ડ નંબરની ફોર્મ્યુલા જોઈએ ચલો આપણને મોલ મળી ગયા બરાબર હવે દળ શોધવાનું છે તો આમાંથી દળને કરતા બનાવો દળને કરતા બનાવશો એટલે શું થશે કે આણવીય દળ કે પરમાણવીય દળ છે એ મોલ સાથે ગુણાઈ જશે એટલે કે દળ બરાબર મોલ ગુણ્યા અણુ હોય તો આણવીય દળ અથવા પરમાણુ હોય તો પરમાણવીય દળ ઉંધી રીતે દાખલો આપેલો હોય ત્યારે ઉંધેથી જવું પડશે વધારે દાખલા ગણશું ત્યારે ડેપ્થમાં માહિતી મેળવીશું પરંતુ ખૂબ જ અગત્યનો ટોપિક છે દરેક સૂત્ર યાદ રહેવા જરૂરી છે ઓકે નંબર ત્રણ પર જઈએ સર બધું બરાબર દળ શોધી લઈએ પણ આણવીય દળ કઈ રીતે શોધશું તો પેલા આ ત્રીજા નંબર પર મૂકી દઈએ

દળ શોધવાનું કીધું છે શું શોધવાનું કીધું છે દળ હવે તમારી પાસે મોલ મોલ છે 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 તમારી પાસે એક નંબર એટલે કે આ આ દળ શોધવાનું હોય તો કરતા બનાવી દો તો આ ભાગાકારમાં છે સામે જાય તો ક્યાં વયું જાય ગુણાકાર માં વયું જાય સમજો છો તો શું બની જાય દળ બરાબર મોલ ગુણ્યા આણવીય દળ અથવા પરમાણવીય દળ

છ ફોર્મ્યુલા લખી લ્યો એ પછી આપણે આગળ વધીએ દાખલાની અંદર અને બોક્સ નોટમાં મારજો ખૂબ જ સારી રીતે તમને દેખાય એ રીતે ઈઝીલી યાદ રહે ઈ પ્રમાણે આને તમારે લખવાની છે તમારે જ્યારે જ્યારે બુક ઓપન કરતા હો ત્યારે તમારી સામે આ આવવી જોઈએ ક્લિયર છે ચલો લખી લ્યો મિત્રો આ બંનેને જે રીતે લખવું એ રીતે લખજો આજુબાજુ છે એ બોક્સ બનાવી દેજો ચલો મિત્રો આઈ હોપ તમારે લખાઈ ગયું હશે કન્ટેન બહુ ઓછો છે બોર્ડ ઉપર છે છ ફોર્મ્યુલા તમે છે એ બહુ સારી રીતે લખી નાખી હશે ચલો આગળ વધી હવે ઇરેજ કરી લઉં ચલો આગળ વધીએ ત્યાંથી ન્યુમેરિકલની શરૂઆત કરીએ તો સૌથી પેલા એક્ઝામ્પલ જોઈ લઈએ પછી ચોપડીના જશું કહું છું ચોપડીના એક્ઝામ્પલમાં જતા પહેલા એ તો બહુ ઈઝી છે થોડા ઘણા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરીએ ચલો તો આપણે જોઈએ એવો ક્વેશન આપેલો છે સંખ્યા શોધો ચલો પરમાણુની સંખ્યા જ્યારે સંખ્યા શોધવાની હોય તમે પહેલું હેડિંગ જોવો દળ આપેલું હોય ત્યારે આ ક્વેશનમાં દળ આપેલું છે તો તમને બે ટાઈપની ફોર્મ્યુલા આપેલી હતી હમણાં એમાંથી અત્યારે આપણે પહેલી ટાઈપ સાથે જશું સર કઈ રીતે ખબર પડે જુઓ પેલી ટાઈપનું હેડિંગ એવું છે કે જ્યારે દળ આપેલું હોય ત્યારે તો મિત્રો આમાં આપણને દળ આપેલું છે એટલે પહેલી ટાઈપ સાથે જશું તો સૌથી પહેલું સ્ટેપ હતું અણુ હોય તો અણવી દળ પરમાણુ હોય તો પરમાણવીય દળ કાર્બન પરમાણુ છે કાર્બનનું પરમાણવીય દળ ટુ માસ બીજું સ્ટેપ જોઈએ બીજું સ્ટેપ શું હતું તો કે મોલ શોધી લઈએ મોલની ફોર્મુલા મારી સાથે બોલતા જાઓ મોલ બરાબર દળના છેદમાં પરમાણવીય દળ કેમ પરમાણવીય દળ કારણ કે કાર્બન છે એ અત્યારે એકલો છે અને એક હોય તો પરમાણુ કહેવાય બે કે બે કરતાં વધારે પરમાણુઓ ભેગા થાય તો એને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ મોલ બરાબર દળના છેદમાં પરમાણવીય દળ મોલ કેટલા છે તો કે સર એ તો શોધવાના છે દળ આપેલું છે છત્રીસ ગ્રામ પરમાણવીય દળ

તો કે મિત્રો સંખ્યા ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા એન સંખ્યા બરાબર શું લખી શકાય મોલ ગુણ્યા એન હવે એ જોવા જઈએ સંખ્યા બરાબર મોલ કેટલા છે ત્રણ એન ની વેલ્યુ મારી સાથે બોલો

છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની પોઈન્ટ પણ અહીંયા આગળ છે ત્રણ ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ એટલે પોઈન્ટ કાઢીને ગુણાકાર કરી લઈએ તો અઢાર આવશે

તો ઘાત કેટલી બનશે દસ ની ચોવીસ ફરી એકવાર જ્યારે પોઈન્ટ ડાબી બાજુ ખસે ત્યારે ઘાતમાં વધારો થાય અને એવું યાદ ન રહે તો બહુ સિમ્પલ ભાષામાં યાદ રાખો આંકડો જ્યારે નાનો બને ઘાત ત્યારે મોટી થાય જુઓ આંકડો નાનો બને છે અઢાર માંથી એક પોઈન્ટ આઠ બન્યું અઢાર માંથી એક પોઈન્ટ આઠ બને છે આંકડો નાનો થાય

યુઝ કરવામાં આવે છે ચલો આની જેવો એક બીજો ન્યુમેરિકલ ગણીએ આની જેવો એક બીજો દાખલો ગણીએ અને એક સંયોજન લઈએ 88 ગ્રામ સંયોજન તરીકે આપણે કાર્બન ડાયોક્સાઇડ જ લઈ લઈએ અઠ્યાસી ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં રહેલ અણુસંખ્યા શોધો કેવી સંખ્યા અણુ સંખ્યા કેટલી થાય અઠ્યાસી ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં રહેલ અણુ સંખ્યા શોધવાની છે

સાદી ગણતરી છે બાકી કઈ અઘરું છે નહીં નંબર બે પર જઈએ મિત્રો તો બીજા નંબર સ્ટેપ મોલ શોધવાના આવે ચલો મોલ કાઉન્ટ કરીએ તો આપણને ખબર છે મોલ ની ફોર્મ્યુલા થશે મોલ બરાબર દળના છેદમાં આણવીય દળ શા માટે આણવીય દળ કારણ કે કાર્બન ડાયોક્સાઇડ એ અણુ છે એમાં એક કરતા વધારે પરમાણુ છે અને આ માટે પરમાણવીય દળ ની બદલે શું આવશે આણવીય દળ દળ કેટલું છે તો કે એ રકમમાં આપેલું છે 88 ગ્રામ આણવીય દળ કેટલું છે આપણે શોધી લીધું ચુમ્માલીસ બે થી કટ કરીએ

તો સંખ્યાની સંખ્યાનું સૂત્ર શું છે સંખ્યા શોધવાની છે મોલ બે છે એને કેટલા છે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત શું આવશે બાર હજાર ચુમ્માલીસ આવશે બાર હજાર ચુમ્માલીસ એક બે અને ત્રણ આંકડા પછી પોઈન્ટ હોય તો અહીંયા ત્રણ આંકડા પછી પોઈન્ટ મૂકવાનો એટલે આન્સર આવશે બાર પોઈન્ટ ઝીરો ચુમ્માલીસ ગુણ્યા દસ ની રીતે સમગ્ર ન્યુમેરિકલ છે એ કાઉન્ટ કરવાનો રહેશે બે ઉદાહરણ ગણી લ્યો પછી આપણે ટાઈપ ટુ ના બે એક્ઝામ્પલ જોઈ લઈએ બહુ સિમ્પલ છે આ જ રીતે લાઈનમાં આગળ વધવાનું છે ક્લિયર ચલો કાઉન્ટ કરી લ્યો મિત્રો જેટલી આ ન્યુમેરિકલ ની પ્રેક્ટિસ કરશો એટલા તમને ફાવી જશે કોઈ ટેન્શન નથી આઈ હોપ બંને ન્યુમેરિકલ તમે કાઉન્ટ કરી લીધેલા હશે તો હવે છે ઇરેઝ કરું છું બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો

ગુણ્યા જેટલા એલ્યુમિનિયમ પરમાણુનું દળ શોધો શું આપેલું છે સંખ્યા આપેલી છે શું શોધવાનું કીધું છે દળ એટલે ટાઈપ ટુ નું હેડિંગ જો સંખ્યા આપેલી હોય પરમાણુ કે અણુની સંખ્યાની વાત કરું પરમાણુ ત્યારે તમે કઈ રીતે દાખલો ક્રેક કરશો તો કે ઊંધે ચાલુ કરશું નંબર એક સૌથી પહેલા શું શોધી નાખવાનું તેના મોલ જુઓ ટાઈપ ટુ નું પહેલું સૂત્ર મોલ બરાબર સંખ્યાના છેદમાં મોલ બરાબર શું છેદ માં એન એ યાદ આવે છે ને નોટમાં હશે ટાઈપ ટુ નું પહેલું સૂત્ર જુઓ તો ક્યારે યુઝ કરવાનું સંખ્યા આપેલી હોય બહુ ઈઝી છે યાર સંખ્યા આપી હોય તો ટાઈપ ટુ યુઝ કરો બાકી ટાઈપ વન યુઝ કરો સૂત્ર છ મોઢે નાખો દાખલા પૂરા કેટલી છે બાર પોઈન્ટ ઝીરો ચુમ્માલીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત છેદ માં એને કેટલો છે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા ની ત્રેવીસ ઘાત એને તો આપણને મોઢે જોઈ બરાબર

એલ્યુમિનિયમ નું પરમાણવીય દળ કેટલું થાય સત્યાવીસ નંબર બે એલ્યુમિનિયમ નું પરમાણવીય દળ ટુ નંબર સર આ ક્યાંથી આવેલા ટેબલમાંથી જે ટેબલ મેં તમને યાદ રાખવાનું કીધેલું હતું બરાબર આ ટેબલની કિંમત છે ચલો ત્યાંથી આગળ વધી યાદ આવે છે ને મેં અહીંયા આખું લિસ્ટ બનાવ્યું હતું કીધું તું ભાઈ આ યાદ રાખજો ફરજિયાત છે ત્રણ ત્રણ વાર લખવા આપ્યું તો નહીં હા ચલો એલ્યુમિનિયમ નું પરમાણવીય દળ સત્યાવીસ યુનિફાઈડ માસ છે આપણે તો દળ શોધવાનું છે તો દળની ફોર્મ્યુલા શું બનશે તો કે ટાઈપ ટુ માંથી ત્રીજી ફોર્મ્યુલા જોઈ લો તો દળ બરાબર મોલ ગુણ્યા પરમાણવીય દળ અણુ હોય તો આણવીય દળ પરમાણુ હોય તો પરમાણવીય દળ તો દળ બરાબર

છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ પરમાણુઓમ પરમાણુ નું દળ શોધો સોડિયમ પરમાણુ નું દળ શોધવાનું છે હમ ચલો

છ પોઈન્ટ ઝીરો ત્રેવીસ ઘાત કેટલી છે છ પોઈન્ટ ગુણ્યા ત્રેવીસ ઘાત છે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા ની ત્રેવીસ ઘાત બંને ઇક્વલ થઈ ગયા છ પોઈન્ટ ત્રેવીસ ઘાત છ પોઈન્ટ બાવીસ સાથે છ પોઈન્ટ કટ દસ ની ત્રેવીસ સાથે દસ ની ત્રેવીસ કટ આન્સર આવી ગયો મોલ ઇઝ ઇક્વલ ટુ ક્લિયર ચલો આગળ વધીએ ત્યાંથી નંબર બે હવે આપણે જોઈએ સોડિયમનું પરમાણવીય દળ ટેબલ માંથી તમને યાદ હશે

એક જ મોલ મેળો ને આપણને તો એક ગુણ્યા પરમા એક એટલે સોડિયમ દાખલા છે આગળ વધીએ શક્ય હોય તો પેલા એવી ટ્રાય કરજો રકમ જાતે લખી અને જાતે ટ્રાય કરો વિડીયોને પોઝ કરજો બરાબર પછી નો થાય તો વાત અલગ છે બટ એટલીસ્ટ ટ્રાય જતા સૂત્ર જોઈને આઈ હોપ મિત્રો લખાઈ ગયું હશે તો ચલો આગળ વધીએ અને આઈ ઓલસો હોપ કે પહેલી ટ્રાય તમે છે એ જાતે કરેલી હશે

જવાબ જે પણ આવે એ ની કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરવાનો રહેશે આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્ર છે એ જાતે ટ્રાય કરતા હશે ચલો આગળ વધીએ હવે બાકી હોય તો વિડીયો પોઝ કરી અને પછી ટ્રાય કરજો અને આખો જાતે ગણાઈ જાય પછી મારી સાથે સાથે મારા આન્સર કરી લેજો દળ આપેલું છે તો સ્ટેપ નંબર વન ટાઈપ વન થી આપણે આગળ વધીશું મિત્રો ટાઈપ વન શું છે આણવીય દળ અણો હોય તો આણવીય દળ પરમાણુ હોય તો પરમાણવીય દળ એચ ટુ ઓ નું આણવીય દળ શું થશે

સંખ્યા ગોતી લઈએ તો સંખ્યા ની મોલ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત ગુણાકાર કરશો એટલે બાર પોઈન્ટ ગુણ્યા ની ત્રેવીસ ઘાત અને પોઈન્ટ ટપાડીને લખવાનું છે એટલે એક વીસ એક પોઈન્ટ ખસેડો આંકડો નાનો થયો તો ઘાત છે ગ્રામ પાણીમાં આટલા અણવો મિત્રો જોવા મળશે ચલો એની પછી હજી એક કાઉન્ટ કરી લઈએ તમે પેલા જાતે ટ્રાય કરો પછી સાથે ગણીએ તમારે વેરીફાઈ કરવાનું રહેશે હવે કઈ સ્ટેપ વાપરવાની એ જાતે વિચારજો ટાઈપ વન કે ટાઈપ ટુ કઈ ટાઈપ વાપરવાની એ સમજો છો સમગ્ર પોઈન્ટ જીરો છાસઠ એચ ટુ ઓ ના અણુ નું અઢાર પોઈન્ટ જીરો છાસઠ એચ ટુ ઓ નું દળ શોધો

સંખ્યાના છેદમાં એન ઝીરો સંખ્યા કેટલી છે અઢાર પોઈન્ટ જીરો છાસઠ અહીંયા લખી નાખજો ગુણ્યા દસ ની ત્રેવીસ લખવાનું રહી ગયું સોરી સંખ્યા કેટલી છે અઢાર પોઈન્ટ જીરો છાસઠ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત પછી કાઉન્ટ કરજો અઢાર પોઈન્ટ ગુણ્યા ની છેદમાં છ પોઈન્ટ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત ત્રેવીસ થી ત્રેવીસ કટ થશે ત્રણ આંકડા પછી પોઈન્ટ બંને જગ્યા છે એટલે પોઈન્ટ સાથે પોઈન્ટ કટ થશે છ તેરી અઢાર ને બાવીસ તેરી છાસઠ છ હજાર બાવીસ ગુણ્યા ત્રણ એટલે કે બીજા નંબરની સૂત્ર કયું લગાડશું તો કે હવે આપણે શોધવાનું છે દળ એ પેલા દળ શોધવા માટે આણવીય દળ જોઈશે તો એચ નું